આખો દિવસ ભુજ ની અંદર હટાણું કરવા ગયેલી મારી બેન દીકરી ગરાણી માંથી નીકળી હોય, નખત્રાણા માંથી નીકળી હોય, માંડવી રાજકોટ ભાવનગર માં સાંજે મારી બેન દીકરીઓ હટાણું કરવા બજાર માંથી નીકળે અને પાણીપુરી ખાવા માટે આવે અને ત્યાં જ પેલો પાણીપુરી વાળો ભાઈઓ હોતો નથી, મારું હૃદય વહેવળ બની જાય છે, મને ગ્લાનિ થાય છે. મિત્રો, ભારત સરકાર ચિંતિત છે. 16,000 કરોડ રૂપિયાની પાણીપુરી યોજના ભારત સરકાર મૂકી રહ્યું છે માત્ર મારી બહેનો અને દીકરીઓ માટે. હે, ગણાણીમાં, નખત્રાણામાં, માંડવીમાં, આ ભુજની અંદર, રાજકોટ, બગસરા, અમરેલી, ભાવનગર, જામનગર, ગુજરાતના, ભારતના એક એક ગામના એક એક ચોકમાં પાણીપુરીના એટીએમ બનાવવામાં આવશે અને ત્યાં જેન્ટ્સ આર નોટ અલાઉડ. પુરુષોએથી જઈ નહીં શકાય, માત્ર બહેનો જ આશે અને બહેનોએ પોતાનો પાન નંબર નહીં, પિન નંબર આપવાનો રહેશે. ખાલી જઈ અને અંદર સ્વિચ દબાવવાની, કોરી, ચટણી, ખાટી, ચણા આવવા દે. ગુજરાતનો વિકાસ હવે યાદ કરો. લ્યો, હવે તાલી પાડો એક વાર, એટલે મને એમ લાગે પણ ભગવાન હોવર ન કરે સાહેબ. આ દેવા નથી આવ્યો, એના અણહાર ઉપરથી હું કહી દઉં, આ નક્કી પ્રધાન થાય મોટો થઈને. આ ચૂંટણીમાં જંપ લાવજો, ઓછામાં ઓછો સંસદ સભ્ય થાય, કારણ કે કોકે નાખેલા વીણી જાય ને. બહુ ડાયા કહેવાય છો, એને કાંઈ મારામાં પીડી નથી. સાંઈરામ હોય તારી ગીરે અમારે કેટલા ટકા, કાંઈ વધારે એને મજા કરો છો. બાળકો છે, આનો નિખાલ હશે. આ તો રૂડાય લાગે, નાનકડા છોકરા આવડ્યા કરો છો, આમ નોટું વીણતા હોય તો રૂડા લાગે, હે, ગુલફી ખાતા હોય તો રૂડા લાગે, આમ બજાર વચ્ચે હાલે જતા હોય, આમ ગુલફીના કે ગોલાના આમ રેગાડા કોણીઓથી ઉતરતા હોય અને નાકમાંથી કાંઈક હાલું જતું હોય, આ સફેદ કલરનું દ્રવ્ય, હા, તો એ રૂડા, બાળકો રૂડા લાગે ને, બાળક રૂડો લાગે, ગુલફી ગોલો રૂડો લાગે, રોડે રસ્તો રૂડો લાગે. 80 વર્ષના દાદા ગોલો લઈને હાલા જતા હોય, હે, મોઢામાં ફર્નિચર ન હોય, ફર્નિચરમાં સમજો ને પાછા ગોલો ઓગળી જાય છે, હવે તું ઓગળી જાય છે, રેવા દે. ન ગોલો હારો લાગે, ન ગુલફી હારી લાગે, ન બાપા હારા લાગે, ન રસ્તો કાંઈ હારો ન લાગે. નાનકડા આવા ફંક્શનમાં, અહીં કાંઈ ફંક્શન શરૂ થયા પહેલાં ચાર છોકરા બથા આવ્યા હોય અને તકીએ તકીએ રમતા હોય તો રૂડા લાગે, બાળકો રૂડા લાગે, તકીઓ, આખો પ્રસંગ રૂડો લાગે. છોકરા રમે છે કેવા નટખટ કાનુડા જેવા, પણ 80-80 વર્ષના ભાભા કે 90-90 વર્ષની ડોહીમાં તકીએ તકીએ આવ્યા હોય તો કેવું લાગે. અને અહીંયા બેઠેલી માતાઓને મારા વંદન છે. બાકી પરસોત્તમ મહિનો આવે ને, અધિક માસમાં તમે જોઈજો, ભક્તિ ચમરા કાઢી જાય, સમજો કે નહીં તમે, આમ એકદમ ઓવર થઈ જાય. નવી પેઢીને કહો, ઓવર થઈ જાય, ભક્તિ એટલી ઓવર થઈ જાય. એક માજી 7-8 કીર્તન કરતા લઈને બેઠા હોય, એક માજી મુખ્ય કલાકાર, એમાં એક મુખ્ય કલાકાર હોય અને 3-4 કોરસ હોય, પછી બાજુમાં બેઠા હોય ને એક માજી ગાય કાંઈ અને જીલવાવાળા જીલે કાંઈ, આ વડીલો બધા ઉપર બેઠા ગંજી પતે રમતા હોય, હા, રમીના પાના હાલતા હોય. સત્સંગ વગરની વૃદ્ધાવસ્થા મળે તો કેવા ભૂકા નીકળી જાય, સાંભળજો. અને ડોશીઓ અહીં કીર્તન ઉપાડે, તારે માથે બરાબર કડતાલમાં વજન જ્યાં કીર્તનમાં આવશે ને ત્યાં કડતાલ છે ને, બાપા સામે ઊંચી, મારી સામું જોજો તો જ પકડાશે, ન કરી સમજે. તારે માથે ન ગારા વાગે મોતના, તારે માથે ન ગારા વાગે મોતના, તને સાચું ન તોય હમા જાય સખી, સખી હાલો ની જઈ સત્સંગમાં. એટલે સત્સંગ આવ્યા હો દાદા, બાકી ખરા ફાટમાં તમને મારે ભેગા લઈ જવા જો ગેડાની માંથી, આ હે આપી દીધા, લ્યો આગે હાલી મફત આપી તો મને મોંઘા પડે હો, આ આપણે ભાવે ભાવ સમજી લઈએ સ્વામી, કંઈક જે કાંઈ વ્યાજબી થતું હોય આનંદ કરીએ છીએ બધા. 1,000 દાખલા છે, ક્યાં ક્યાં અમે જ્યાં જ્યાં જાય ત્યાં સુધી બેઠા રહી, તમે તમારામાંથી અમને મળી જાય. માતાઓ બહેનોનો એટલો બધો વર્ગ બેઠો હોય, એક ભાઈને પૂછેલું, મેં કીધું ઘરની બહાર તો તું સિંહની જેમ રખડસ, ઘરમાં કેમ બકરી ડબે થઈ જાય? બોલો, મને કે હું ઘરમાં સિંહ છું પણ મારી માથે દુર્ગા માં સવાર થઈ જાય છે. દુર્ગા માં વાળા બિચારા ગાયું માટે છે ને, અહીં કઈ જે દીયો એ કોઈ કલાકારો લઈને જ જવાના, ગાવડીઓને મોઢામાં જવાનું છે, કોઈ ગૌશાળામાં પાંજરાપોળોમાં ગામની આજુબાજુના વિસ્તારને જવાનું છે, પણ તો એ દઈ ન હોય. 1,000ની નો ડટો કાઢી ન હોય શું કામ, કારણ કે ઘીરેથી ધબધબાટી બોલતી હોય, ધીરેથી ધબધબાટી બોલતી હોય. આ રિમોટ કંટ્રોલની શરૂઆત જ બહેનોમાં થઈ, આ કોઈને ખબર જ નથી મારા સિવાય. આવી રીતે સભામાં 1,000 પુરુષો બેઠા હતા, હવે જો 1,000 બહેનો બેઠી હતી અને એમાં પાછળ હાડા ન વાગી ગયા, બેને આમ કરીને આમ કીધું,
ચાલો ઘર ભેગા થાવ. બહુ થઈ ગયું હવે, આટલું કીધું ને કે વૈજ્ઞાનિક વાહે બેઠો બેઠો જોઈ ગયો કે બેને આમ કરીને આમ કર્યું ને આ ભાઈ સીધો ઘરવાળો ઉભો થઈ ગયો. આ સંશોધન ઉપર રિમોટ કંટ્રોલ હાલે. આ નિયમ ઉપર રિમોટ કંટ્રોલ હારે. પતિ પત્નીના મુદ્દા તો એટલા બધા છે, વાત જવા દો. અમારે ક્યાંય સારું કાથરોટમાં ભરી લો. લાઈટ જાતી નથી ને એક વાગ્યે તો ઠીક. બાકી એક જગ્યાએ અમારે છે ને આમ આમ થેલી ઓલી ફાળા માટે મોકલી હતી, અમે 22 થેલી મોકલી. કે 22 થેલીમાં તમારે જે નાખવું હોય નાખી દેજો. પહેલાં ઊભા થવાનું આળસ આવતી હોય તમને તો 100 નોટ 50 નોટ 500 નોટ તમે એમાં નાખજો. 22 થેલી મોકલી ને તો એમાંથી 11 જ આવી. 11 તો થેલી હોંહરવા વૈયા ગયા. બોલો લ્યો, પછી ખબર પડી ગઈ તો ગામના જૂના લેણિયાત હતા. એક જણે તો આમ 500 નોટ મૂકીને એક ભાઈ અહીં ઊભો હતો. બોલો, એ ઊભો હતો ને તરત જ લઈ લીધી મેં. એય ગાયુના પૈસા લઈ લે. મને કે હું કેદુનો માગતો હતો. આ છોકરા અટાણના બધા. મેં બાળકોની વાત કરતા કરતા આગળ હાલી. હું મારી વાત કરું તો સ્વામી, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. ખૂબ નાનો ત્યારે મારો જન્મ થયો. બનેલી સત્ય ઘટના કહું તમને. અને અને મારા એકવાર લગ્ન થયેલા. આ બધા મારા લગ્નમાં હાજર હતા. ભરતભાઈ ને તેજસભાઈ ઈ ભાવનાથી હાજર હતા કે સાંઈરામના સુખના પ્રસંગે ન પહોંચાય તો વાંધો નહીં, પણ એને તકલીફમાં તો હારે રહેવું છે. મારા લગ્નની વાત આવશે ને એટલે આ કરુણ પીસ વગાડશે. તમે જોઈજો, આ સાંજના લગ્ન થયા, બે ફેરા ફેર્યો ને પછી લાઈટ વહી ગઈ હતી. બે ફેરા હું ગોરબાપા હારે ફેર્યો હતો. હજી ગોરબાપાના ફોન આવે છે કે હાલોન બાપુ પિક્ચર જોઈ આવી. જેટલા પરણેલા બેઠા છો, આ મગ્યા દાંત કાઢો છો. આહા, બાકી ગઈ ચૂંટણીમાં તો આપણે અહીંયા સાબિત થઈ ગયું કે સાહેબ ઘરવાળાનો ત્રાસ ન હોય ને તો આ દેશમાં માણા વડાપ્રધાન થઈ શકે. નથી સમજાણું, હજી સમજાણું હોય તો વા દોસ્ત વાગડા નહીં. તમારી સમજદારીને ધન્યવાદ છે. આહ,